સરદાર પટેલ વિદ્યા ભવન નાના વરાછા જોઈએ ધોરણ 7 વિષય ગણિત સેક્ટર 11 ને માધ્ય આગળ સ્વાધ્યાય નંબર 11.2 પ્રશ્ન જોઈએ બીજો રકમ નીચેના દરેકના ત્રિકોણના ક્ષેત્રફળ શોધો પ્રશ્ન 2 ની અંદર આપણને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું કીધું વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે ભણી ગયા કે બે સૂત્રનો ઉપયોગ કરવાનો એક સમાંતર બાજુ ક્ષેત્રફળનું સૂત્ર અને બીજું ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર ગયા લેક્ચર પ્રશ્ન નંબર 1 ની અંદર ભણ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્ર કયા સૂત્રનો ઉપયોગ કરતા આધાર ગુણ્યા ઊંચાઈ પણ ગઈકાલના લેક્ચરની અંદર વાત કરી કે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કીધા હોય તઈ કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ સૂત્રનો ઉપયોગ કરો ક્યારે જ્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે તો અહીં ત્રિકોણના ક્ષેત્રફળ શોધવાનું કીધેલું તો કયા સૂત્રનો ઉપયોગ કરશો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 એટલે કે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ અહીં ઊંચાઈ તરીકે 3 સેન્ટીમીટર આધાર તરીકે 4 સેન્ટીમીટર આપેલો તેથી ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા કયા સૂત્રનો ઉપયોગ કરવાનો 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કે 1/2 ગુણ્યા આધાર તરીકે શું છે 4 સેન્ટીમીટર ઊંચાઈ તરીકે 3 સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કઈ ભાગ સુધી 2 2 4 2 1 2 ગુણ્યા તેથી 2 × 3 એટલે 2 × 3 10 સેન્ટીમીટર સ્ક્વેર તો પહેલા ડાકવાનો જવાબ કેટલો આવે છે 10 સેન્ટીમીટર સ્ક્વેર એ છે ડાકવા નંબર પહેલાનો જવાબ હવે ડાકવા નંબર 2 જોઈએ અહીં ઊંચાઈ તરીકે 3.2 આધાર તરીકે 5 સેન્ટીમીટર આપેલું તો અહીં પણ કયા સૂત્રનો ઉપયોગ કરવાનો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ ત્રિકોણનું આધાર તરીકે 5 ઊંચાઈ તરીકે 3.2 3.2 તો ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો અહીં દાખલાની અંદર 1/2 ગુણ્યા 5 એને ગુણ્યા 32/7 કેટલા કરવા પડે 32/7 10 કરવા પડે બીજા દાખલાનો જવાબ 8 સેન્ટીમીટર સ્ક્વેર તો જો વિદ્યાર્થી મિત્રો
ઉચાઈ શોધવાની જ્યારે ક્ષેત્રફળ
क्षेत्रफळ आपणने केटलू आपेलू छे 247 सेंटीमीटर स्क्वेअर। હવે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ। કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? આધાર ગુણ્યા આધાર ગુણ્યા આધાર તરીકે વિદ્યાર્થી મિત્રો ઊંચે 20 છે, ઊંચાઈ તરીકે આપેલું નથી, પણ અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું છે। સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું કેટલું? 247 સેન્ટીમીટર સ્ક્વેર, 247 સેન્ટીમીટર સ્ક્વેર। તેથી ડાબી બાજુ ખાસ યાદ રાખો, ડાબી બાજુ આપણને શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? તો 247 સેન્ટીમીટર સ્ક્વેર અને જમણી બાજુ 20 ગુણ્યા ઊંચાઈ। તેથી 20 ક્યાં જાય? છેદમાં, કેટલું બને? 247 ના છેદમાં 20 બરાબર। ઊંચાઈ ગણી શકાય। તો અહીં ભાગ પાડીએ તો 123 દુ 247 છેદમાં 10 દુ 20। ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 247 ના છેદમાં 20 આપેલા, તેથી 123 દુ 247 લઈ શકાય। અહીં 20 ગુણ્યા 20 ને આપણે 10 ગુણ્યા 2 લખી શકાય, એટલે કે 10 ગુણ્યા 20, 2 2 હું જાય ઉડી જાય, તેથી હું વધે 123 ના છેદમાં 10। વિદ્યાર્થી મિત્રો, છેદમાં 10 છે, 1 કોઈ ક્યાં છે આગળ, એટલે કે 12.3 સેમી સ્ક્વેર અથવા 12 સેમી સ્ક્વેર આવી શકે, 12.3 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે આપણે શું મળે? ઊંચાઈ મળે। તેથી ઊંચાઈ કેટલી મળી કહેવાય? 12.3 સેમી સ્ક્વેર। તો પેલી ખાલી જગ્યાની અંદર એટલે કે ખૂટતા મૂલ્ય કેટલા આવે? 12.3 સેન્ટીમીટર સ્ક્વેર। અહીં ઊંચાઈ શોધવાની હતી, એટલે કે જવાબ કેટલો આપણે આવ્યો? 12.3 સેન્ટીમીટર, એ છે ઉદાહરણ નંબર 1। હવે બીજો દાખલો જોઈ લેવી, એટલે કે 2, એમાં આધાર નું આપેલું, ખાલી આધાર નું આપેલું ખાલી જગ્યા, એટલે કે શોધવાનું છે તે બીજ કાય આધાર બરાબર પ્રશ્ન, એટલે કે આધાર શોધો એમ કહી શકાય। ઊંચાઈ કેટલી આપેલી છે? 15 સેન્ટીમીટર। ઊંચાઈ કેટલી આપેલી? 15 સેન્ટીમીટર। ક્ષેત્રફળ સમાંતર બાજુ ક્ષેત્રફળ કેટલું આપેલું? 154.5। વિદ્યાર્થી મિત્રો, આધાર આપેલો નથી, એટલે શોધવાનું છે બીજા દાખલામાં, એટલે કે બી ની અંદર ઊંચાઈ 15 સેન્ટીમીટર, સમાંતર બાજુ 154.5 સેન્ટીમીટર। તેથી કયા સૂત્રનો ઉપયોગ કરશો? સમાંતર બાજુ ચતુષ્કોણનું આધાર ગુણ્યા। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો,
5 આપેલું છે કેને પોઈન્ટ પછી 1 આગળા એટલે કે 1545 ના છેદમાં 10 સેન્ટીમીટર સ્ક્વેર પર લખી શકાય એટલે કે 1545 ના છેદમાં 10 સેન્ટીમીટર છે થઈ શકે હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું મેળવવા માટે 1545 ના છેદમાં 10 1545 ના છેદમાં 10 બરાબર આધાર આપેલો છે જે શોધવાનો છે આધાર ઊંચાઈ કેટલી આપેલી છે 15 સેન્ટીમીટર સ્ક્વેર આપેલી છે હવે તેથી 15 ગુણ્યા 17 કરો એટલે કેટલા મળે 1545 છેદમાં 10 ગુણ્યા 15 10 ગુણ્યા 15 15 15 થાય ઉડી જાય તેથી 103 ના છેદમાં 10 103 ના છેદમાં શું મળે 10 એટલે કે પોઈન્ટ આગળ એક છે 10.3 છે એ છે દાખલા નંબર 2 એનો જવાબ કેટલો આવ્યો વિદ્યાર્થી છે મિત્રો 10.3 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે બીજા ખાલી જગ્યાની અંદર 10.3 છે વિદ્યાર્થી મિત્રો એ છે દાખલા નંબર 2 આધાર આપેલો નથી એટલે શોધવાનો હતો ઊંચાઈ 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ 154.5 પોઈન્ટ પછી એક આંકડો એટલે કે 1545 કરવા માટે 10 વડે ભાગ્યા હવે શોધવાનું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ સમાંતર બાજુ ચતુષ્કોણનું સૂત્ર કેટલા આવેલા 1545 ના છેદમાં 10 બરાબર આધાર શોધવાનો ઊંચાઈ 15 સેન્ટીમીટર આપેલી આ જમણી બાજુ છે ડાબી બાજુ વહી જાય એટલે છેદમાં વહી જાય કહી શકાય કે જે હું 1545 ના છેદમાં 10 એને ગુણ્યા 15 15 ને એવા ભાગ પાડો કે 1545 મળે તેથી 103 ગુણ્યા 15 એટલે કે 1545 15 15 11 103 ના છેદમાં 10 એક પોઈન્ટ આગળ ખસે એટલે કે 10.3 સેન્ટીમીટર આ થયો દાખલા નંબર બીજો હવે દાખલા નંબર સી અને ડી સી દાખલો છે બી ની જેવો અને ડી દાખલો છે એની જેવો એટલે કે દાખલા નંબર સી અને ડી બંને દાખલા હોમવર્કની અંદર એટલે કે લેસનની